નમસ્કાર મિત્રો મિત્રો પાંચમી તારીખ અને સાંજે પાંચ વાગ્યા છે સ્ક્રીન ઉપર તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો એક લો પ્રેશર સિસ્ટમ અરબસાગરમાં બની ગઈ છે આ લો પ્રેશર સિસ્ટમનો જે રસ્તો છે ગુજરાત તરફ છે આને કારણે ગુજરાતમાં જે ભેજવાળા પવનો છે વાદળા છે તથા વરસાદ આ બધાનું જે સંક્રમણ છે વધી જવાનું છે આ સિસ્ટમ આગળ જાય છે ત્યારબાદ ગુજરાતની નજીક પહોંચીને પાછી વળે છે મિત્રો આપણે આજના વિડીયોમાં બિલકુલ લાઈવ જોવાના છીએ કે આ સિસ્ટમને લીધે ગુજરાતમાં કયા કયા વિસ્તારમાં કઈ કઈ તારીખે કેટલો વરસાદ આવવાનો છે સાથે સાથે વાદળા ક્યાં ક્યાં છવાયેલા રહેશે તેનો પણ લાઈવ મેપ આપણે જોવાના છીએ અને જે ઉત્તરના પવનો આવે છે એના લીધે ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ પણ ખૂબ જ વધી જવાનું છે મિત્રો વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો સબસ્ક્રાઈબ કરવા માટે જે લાલ કલરનું બટન છે તેને પ્રેસ કરવાનું રહે છે બાજુમાં જે બિલનું નિશાન આવે છે તેને પ્રેસ કરીને ઓલ નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું રહે છે તો તમે ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકશો અને વિડિયો ગમે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરો જેથી તે પણ હવામાનને બિલકુલ લાઈવ અપડેટ તેમના ફોન ઉપર જોઈ શકે મિત્રો પાંચમી તારીખે અને સાંજે પાંચ વાગે અહીંયા તમે બિલકુલ લાઈવ જોઈ શકો છો આ સિસ્ટમ અરબ સાગરમાં છે સાતમી તારીખે અને સાંજે ચાર વાગે આ સિસ્ટમ અરબસાગરમાં થોડી આગળ આવે છે પણ મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જે પવનના સંક્રમણ છે એને લીધે ગુજરાતમાં વરસાદની શક્યતા છે ત્યારબાદ નવમી તારીખે અને સવારે નવ વાગે આ સિસ્ટમ પાછી વળે છે મિત્રો સ્ક્રીન ઉપર તમે વરસાદનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો જે ભાગમાં વાદળી વાદળી દેખાય છે મિત્રો ત્યાં ખૂબ જ વરસાદ પડે છે અહીંયા લો પ્રેશર સિસ્ટમને કારણે અહીંયા આટલા ભાગમાં ખૂબ જ વરસાદ પડે છે મિત્રો સાતમી તારીખે અને સવારે આઠ વાગે આ સિસ્ટમ અરબસાગરમાં ગુજરાતની નજીક પહોંચી જાય છે તેથી ગુજરાતના દરિયાકાંઠાના કેટલાક વિસ્તારો છે અહીંયા વરસાદ પડવાની શક્યતા છે મેપને આપણે ઝૂમ કરીએ તો અહીંયા જ તમે જોઈ શકો છો કે મહુવા અને તેની આસપાસના જે વિસ્તારો છે અહીંયા વરસાદ પડી શકે છે મિત્રો સ્ક્રીન ઉપર તમે વાદળાનો બિલકુલ લાઈવ મેપ જોઈ રહ્યા છો લો પ્રેશર સિસ્ટમને કારણે અહીંયા વાદળા છવાયેલા છે ગુજરાતમાં પણ ઘણી જગ્યાએ આજે વાદળા છવાયેલા હતા અને હજુ છવાયેલા છે મેપને આપણે ઝૂમ કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો ઉના જૂનાગઢ ભાવનગર સુરત વલસાડ વડોદરા અમદાવાદ દાહોદ જામનગર ગાંધીધામ રાપર થરાદ આ બધા વિસ્તારમાં મિત્રો વાદળા છવાયેલા છે મિત્રો વરસાદ પછી આવશે પહેલાં વાદળાનું જે સંક્રમણ છે એ વાદળાનું સંક્રમણ પહેલાં આવી જાય છે તમે જોઈ શકો છો અહીંયા જેમ જેમ દિવસો વધતા જશે તેમ 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 વાદળાનું જે સંક્રમણ છે ફેલાતું જશે સાતમી તારીખે અને બપોરે એક વાગે લગભગ આખા ગુજરાતમાં વાદળા છવાઈ જાય છે અને અહીંયા જે લો પ્રેશર સિસ્ટમ છે ખૂબ જ નજીક આવી જાય છે ચૌદમી તારીખ સુધી આ વાદળાનું જે સંક્રમણ છે વાદળનું સંક્રમણ રહેવાનું છે મિત્રો સ્ક્રીન ઉપર તમે વાદળાનો બિલકુલ લાઈવ સેટેલાઇટ મેપ જોઈ રહ્યા છો અહીંયા વાદળાનું સંક્રમણ લો પ્રેશર સિસ્ટમને કારણે છે અને આ વાદળનું સંક્રમણ સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જશે મેપને આપણે ઝૂમ કરીએ તો તમે જોઈ શકો છો વાદાનું સંક્રમણ ગુજરાતમાં પણ ફેલાવા માંડ્યું છે મેપને આપણે ઝૂમ કરીએ તો જોઈ શકો છો તમે કે જૂનાગઢ ભાવનગર ઉના થાન વડોદરા અમદાવાદ મહેસાણા જામનગર ગાંધીધામ પાલનપુર આ બધા વિસ્તારોમાં મિત્રો વાદળા છવાયેલા છે